मित्रों अल्फा विद्या संकुल तरड़ा ऑनलाइन डिस्कशन में आपनु हार्दिक स्वागत है। हवे आपणे छेल्ले कई द्विघात समीकरण में अमुक टॉपिको आपणे जोया था, तो ये फरी पाछा एक वक्त रिविजन कर देजो। दर वक्त आपणे ज्यारे फर्स्ट लेक्चर आवे अठवाडिया में त्यारे हूँ बधुं पाछू अठवाडिया रिपीट कराऊँ। शू काम तो कि आपणे कंई खबर पड़े कि जे ते समय आपणे जे कंई पण भण्या होय तेमां क्या क्या आपणे तकलीफ छे, क्या आपणे तकलीफ नथी। तो एनुं बे कारण के एक रिविजन पण थाय आपणे, અને જે જે વસ્તુ આપણા મગજમાંથી નીકળી ગઈ હોય એને આપણે રિફર કરીએ। ચાલો જો સૌથી પહેલાં શું ભણ્યા દ્વિઘાત સમીકરણમાં, તો કે જો એની અંદર સૌથી પહેલાં તો આપણે દ્વિઘાત સમીકરણ બનાવતા શીખ્યા। દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કેવું હોય, તો કે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો। પછી આપણે તો કે અલગ અલગ એના સમીકરણો બનાવ્યા, કે કોઈ કૂટ પ્રશ્ન આપે એમાંથી આપણે સમીકરણ બનાવ્યું હોય। એના પછી તો કે આપણે એના ઉકેલ ગોતવાની શરૂઆત કરી, તો કે ઉકેલ કઈ રીતના, તો કે અવયવીકરણની રીતના ઉકેલ, પછી આપણે બીજી રીતે આવી બધી પૂર્ણવર્ગની રીતે ઉકેલ, અને ત્રીજી રીતે આપણે જે ભણીએ છીએ એ વિવેચકની મદદથી, એટલે કે દ્વિઘાત સૂત્રની મદદથી આપણે એના ઉકેલ ગોતતા। હવે તો ત્યારે મેં કીધું હતું કે ભાઈ જે પૂર્ણવર્ગની રીત છે એ ક્યાંય સિલેબસમાં આપણે આ વખતે નથી રાખી, તો એટલા માટે એ રીત ભણવાની આવતી નથી। અને હવે જો છેલ્લે આપણે જે ભણ્યા હતા દ્વિઘાત સૂત્ર વિવેચક, એનો જ પાછો એક ટોપિક નવો આવે છે એ સમજીએ। દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલ, તો સૌથી પહેલા તો એનું વ્યાપક સ્વરૂપ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, આ એનું વ્યાપક સ્વરૂપ હતું। પછી વિવેચકનું સૂત્ર, તો કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી, અને આપણે ત્યારે પણ કીધું હતું કે આની અંદર કામ શું કરવાનું, તો કે જો હવે શોર્ટમાં લખું છું, કેમ કે હવે પછી આવા ટોપિક આવવાના છે, જો ડી ગ્રેટર દેન ઝીરો હોય તો ઉકેલ શક્ય છે, એટલું લખવાનું। પછી તો કે ઉકેલ મળે કેવા, તો કે બે બિન ઉકેલો મળે, બિન એટલે કે અલગ અલગ। ચાલો આ બે વસ્તુ કમ્પ્લીટ। પછી જો ડી બરાબર ઝીરો હોય તો ઉકેલ શક્ય છે, પણ બે ઉકેલ કેવા મળશે, તો કે બે સમાન ઉકેલો મળે, અને ડી લેસ ધેન ઝીરો હોય તો એક જ વાક્ય કે ઉકેલ શક્ય નથી। હવે તો કે જો આની અંદર વાત કરીએ, તો સૌથી પહેલાં તો આજે ત્રણે ત્રણ, જો ડી ગ્રેટર દેન ઝીરો, આજે ગ્રેટર દેન ઝીરો છે એટલે શું, તો કે કોઈ પણ જે જવાબ આવતો હશે ડીનો એ ધન મળતો હશે। હવે આ ઝીરોમાં તો કંઈ કહેવું નહીં પડે કે ડી બરાબર ઝીરો, એટલે તો કે ડીની કિંમત ડાયરેક્ટ તમને ઝીરો મળતી, તો ઉકેલ મળશે, પરંતુ કેવા મળશે, તો ઉકેલ સમાન મળશે। હવે ડી લેસ ધેન ઝીરો, તો ડી લેસ ધેન ઝીરો એટલે શું, તો કે ડીની કિંમત તમને ઋણ મળતી હશે। જ્યારે પણ આવું બને ત્યારે એનો ઉકેલ શક્ય નથી। તો આ એટલો ભાગ છે એ બહુ કામનો છે, અને આમાંથી પણ ઘણા બધી પ્રશ્નો પૂછાઈ શકે એમ છે। એટલા માટે તો હવે જો તમારે એક બુકમાં એક શબ્દ વાપરે છે વાસ્તવિક અને બિન, એટલે એ થોડી ક્લિયરિટી કરી દઈએ, તો કે વાસ્તવિક અને બિન, જો મેં લખ્યા તો છે કે બિન ઉકેલો મળે, પણ કેવા, તો કે વાસ્તવિક અને બિન, તો કે વાસ્તવિક સંખ્યા આપણે ભણ્યા હતા, તો વાસ્તવિક સંખ્યાને આપણે શું કહીએ છીએ, તો કે એને કેપિટલ આર વડે દેખાડીએ છીએ, એટલે શું, તો કે એની અંદર દરેક સંખ્યા આવી જાય। તો વાસ્તવિક એટલે શું, તો કે બધાય પ્લસ માઇનસ અપૂર્ણાંક બધી સંખ્યાઓ આવી જાય, તો એને આપણે આર કહીએ છીએ। અને વાસ્તવિક સંખ્યામાં તો કે બે ભિન્ન ઉકેલો મળે, એટલે બે અલગ અલગ ઉકેલો હશે, પણ કેવી સંખ્યા છે, તો કે વાસ્તવિક સંખ્યા, એટલે ગમે પ્લસ હોય માઇનસ હોય ગમે સંખ્યા મળી શકે। ચાલો એવી જ રીતના આમાં છે વાસ્તવિક અને સમાન, વાસ્તવિક અને સમાન, તો આની અંદર શું થાય, તો કે ઉકેલ કેવા છે, વાસ્તવિક કઈ છે, પણ કેવાય છે, તો કે સમાન। ચાલો આમાં તો કંઈ કહેવું નહીં પડે કેમ કે ઉકેલ શક્ય નથી।
चलो एना पछी उदाहरण सोल में जोईए तो उदाहरण सोल शू कही तो कि द्विघात समीकरण बे एक्स नो वर्ग ओछा चार एक्स वत्ता तरण बराबर जीरो नो विवेचक शोधो ने तेना परथी तेना बीजनु स्वरूप नक्की करो। जो शब्द अलग अलग वापरे के जो आ तमारा माटे कंईक नवो वाक्य उमेरो के तेना बीजनु स्वरूप नक्की करो। तो बीजनु स्वरूप नक्की करो एटले शू तो के आ त्रण उपरथी नक्की करो के बीजनु स्वरूप केवो हशे। तो के जो कदाच डी ग्रेटर देन जीरो मळे तो आपणे शू कहीशुं तो बे भिन्न उकेलो मळशे એટલે કે વાસ્તવિક અને તો આ હવે દર વખતે હું હમણાં કહેતા ભૂલી ગયો જ્યારે પણ ડી ગ્રેટર દેન જીરો ત્યારે આવું કંઈક વાક્ય લખશું વાસ્તવિક અને ભિન્ન ઉકેલો મળે બરાબર એક નવો શબ્દ આપણે હું મેળવશું વાસ્તવિક। ચાલો એના પછી જો ડી બરાબર જીરો મળે તો કહેવાનું કે ઉકેલ તો શક્ય છે પણ કેવા ઉકેલ મળશે તો કે વાસ્તવિક અને સમાન બરાબર અને ડી લેસ દેન જીરો તો ઉકેલ શક્ય નથી। તો બીજનું સ્વરૂપ નક્કી કરવું એટલે શું બીજ ગોતવાના નથી બીજનું ખાલી સ્વરૂપ કહેવાનું કે જો ડી ગ્રેટર દેન જીરો આવે તો તમારે વાક્ય લખવાનું કે વાસ્તવિક અને બિન મળશે પછી તો કે ડી બરાબર જીરો આવે તો વાસ્તવિક અને સમાન મળશે બસ એવું લખવાનું સ્વરૂપ નક્કી કરવું એટલું કે એને ઉકેલ ગોતીને જ દેવાનો પણ તમારે ખાલી એનું સ્વરૂપ કેવું હોય છે એ કહેવાનું। ચાલો હવે જોઈએ આપણે આ સમીકરણ છે બે એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા ત્રણ બરાબર જીરો। હવે જો આમાં તમે જોઈને પણ કહી શકો કે બે એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વધતા ત્રણ આ વિકરણ રીતના આપણે ઉકેલ ગોતી પણ લે પણ એવું કંઈ કરવાનું નથી। તો ઉપરોક્ત સમીકરણને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો સાથે સરખાવતા તો તેથી એ બરાબર બે બી બરાબર માઇનસ ચાર સી બરાબર ત્રણ। ચાલો વિવેચકનું સૂત્ર વિવેચક વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી ડી બરાબર બી એટલે તો કે માઇનસ ચારનો વર્ગ ચાર એ એટલે બે અને સી એટલે ત્રણ માઇનસ ચારનો વર્ગ સોળ ચાર બે બાર બાર ત્રણ સોરી ચાર બે આઠ આઠ ત્રણ ચોવીસ માઇનસ આઠ તો કે જો ડીની કિંમત કેવી મળી તો કે માઇનસ આઠ તેથી ડી ઇઝ લેસ ધેન ઝીરો થશે। જો ઋણ સંખ્યા મળી તો ઝીરો કરતાં નાની થઈ એટલે મેં હું કીધું ડી ઇઝ લેસ ધેન ઝીરો માટે ઉપરોક્ત સમીકરણના ઉકેલ શક્ય નથી। તો આ હું લખું કહેવાય તો કે એનું બીજનું સ્વરૂપ નક્કી કર્યું કહેવાય કે એનું બીજ કેવું હોય છે ભાઈ એનો ઉકેલ શક્ય નથી એનું સ્વરૂપ છે આ। તો આ એક વસ્તુ આપણે કાલ શીખી લેશું અને હવે પછીના જેટલા પણ દાખલાઓ છે એમાં તો કે જો આમાં ખાલી બીજનું સ્વરૂપ નક્કી કરવાનું કીધું હતું હવે બીજનું સ્વરૂપ નક્કી થઈ ગયું પછી એના ઉકેલ આવશે। આ પહેલો દાખલો હતો એટલા માટે આના ઉપરથી આ દાખલો આપણે લીધો તો ઉદાહરણ સોળી બિલકુલ સહેલું હતું। ચલો પહેલાં ફટાફટથી આમાં જ્યારે કંઈક વખત રિવિઝન કરી આમ જોયું તો રિવિઝન જ છે અને આગળના જે સ્વાધ્યાયમાં ભણ્યા તો એમાં આવું બધું કામ કર્યું હતું માત્ર ખાલી એના સમીકરણનું સ્વરૂપ કેવું હતું એના ઉકેલના સ્વરૂપ કેવું હોય છે એ કહેવાનું હોય છે। તો એક વખત જોઈ લ્યો પછી આપણે નવા દાખલામાં થોડાક અઘરા દાખલામાં આગળ વધીએ। ચાલો તો હવે આપણે ઉદાહરણમાં એક સત્તરમું ઉદાહરણ જે છે એને આપણે સ્કીપ રાખીએ ત્યારે આપણે કોઈ પ્રશ્નમાં આગળ વધશું ત્યારે આપણે એને આગળ લેશું અને જો સ્વાધ્યાય આગળનું કંઈક ચાર પોઈન્ટ ત્રણ હતું એમાં આઠમો દાખલો એક બાકી મેં હમણાં જોયો તો એને પણ આપણે જ્યારે સ્વાધ્યાયનું એન્ડિંગ હશે એટલે કે આ ચેપ્ટર જ્યારે પૂરું થવાનું ત્યારે એને આપણે કમ્પ્લીટ કરશું। એક છેલ્લે આઠમો દાખલો જ બાકી રહી છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણમાં પણ છેલ્લે આપણે એને કમ્પ્લીટ કરશું એની પહેલાં તો ઉદાહરણ અઢાર જો હમણાં જ કીધું સત્તર આપણે પછી લેશું કેમ કે કુટ પ્રશ્ન છે તો જોઈએ ઉદાહરણ અઢારમાં જો આગળના દાખલા જેવું રકમ બાજુને ખબર પડશે સમીકરણ ત્રણ એક્સનો વર્ગ ઓછા ટુ એક્સ વત્તા વન બાય થ્રીનો વિવેચક શોધો તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો। જો આગળ હું કીધું જો અહીંયા સુધી તો આગળની રકમ હતી પછી અહીંયા કીધું હું તો કે જો તે વાસ્તવિક હોય તો મેળવો હવે જો સ્વરૂપ નક્કી થઈ ગયું પછી હું કીધું તો કે જો ડી ગ્રેટર દેન ઝીરો હોય અથવા ડી ઇક્વલ ટુ ઝીરો હોય તો એના બીજ આપણે મેળવવાના છે બીજ કઈ રીતના તો કાલ્પા અને બીટા
सूत्र क्यू तो कि माइनस बी प्लस और माइनस वर्गमूल में डी छेद में टू है ई प्रमाण। चलो समीकरण शू भेगू भेगू बोलत जावा खबर पड़े तरह एक्स नो वर्ग ओछा टू एक्स वत्ता एक ना छेद में तर आप समीकरण है। सौथी पहलू काम ने एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो साथ सरखावता तेथी ए बराबर तन बी बराबर माइनस टू सी बराबर एक तृतीयांश। चलो एना आग तो सौथी पहलू काम शू तो कि विवेचक गोतवानो विवेचक डी बराबर तो कि बी स्क्वेर माइनस फोर ए सी बी स्क्वेर एट माइनस टू नो वर्ग फोर एट तर सी एट वन बाय थ्री। चलो माइनस बे नो वर्ग चार आ त्रण अने त्रण कैंसल माइनस चार एट्ले कि चार में चार जैसे एट जीरो तेथी डी की किंमत शू मेड़ी मैंने जीरो। हवे जो डी बराबर जीरो मेड़ा तो अँ लखवानुं अहीं डी बराबर जीरो होवाथी उपरोक्त समीकरणना बे बीज वास्तविक अने समान मळशे। जो घणा लोको आ वाक्य नथी लखता ए डी बराबर जीरो मळी जाय सीधा एना बे बीज गोती नाखे पण एक कारण कहूँ आ वाक्य लखवानो तो कि आज वाक्य तमे लखो छो एनो अर्धो मार्ग होय शू काम तो कि तमने प्रश्न में कीधुं कि समीकरणना बीजनुं स्वरूप नक्की करो तो समीकरणना बीजनुं स्वरूप केवुं होय ए आ वाक्य कहेशे। એટલે ખાસ આપણે એ ધ્યાન દેશું કે આટલું થઈ જાય ભાઈ ફરજિયાત આ વાક્ય લખવું શું કામ તો કે આપણે એ પ્રશ્નમાં જ કીધું કે ભાઈ આના બીજનું સ્વરૂપ કેવું હોય છે તો કે આપણે ચોખવટ કરવી પડે કે જો આ ઉપરોક્ત સમીકરણના બે બીજ વાસ્તવિક અને સમાન મળશે પછી તમે ભલે આગળ એને કીધું હોય કે જો વાસ્તવિક હોય તો એને આગળ મેળવું તો જો હવે એના બીજ ગોતીએ તેથી ડી બરાબર જીરો હોવાથી तो डायरेक्ट एक सूत्र अल्फा ने बीटा बराबर अथवा तो एक्स बराबर माइनस बी प्लस और माइनस वर्गमूल में डी छेद में टू है। हवे जो आ एक सूत्र मैं लिखूँ आम तमने थोड़ू सरल कर दो कि जयरे डी बराबर जीरो हो तो यू सूत्र आ कई थी जाए मैं हूँ कहूँ तो डी बराबर जीरो मूकूँ तो वर्गमूल में जीरो तो कहीं वेल्यू नहीं तो माइनस बी ना छेद में टू है। डायरेक्ट आ सूत्र तुम डायरेक्ट लखो अटलू न लखो हवे पछी तुम मात्र अटलू लखो पण क्यारे तो कि जो डी बराबर जीरो हो तो ज हवे एक्स बराबर माइनस बी एटले तो कि माइनस टू छेद में टू ए एटले त्रण आ थी जैसे बे बे कैंसल एक ना छेद में तम तेथी बे बीज एक ना छेद में तण अने एक ना छेद में तण मळशे। जो बे समान रहेशे शुं कहूं आल्फा ने बीटा अहीं डी बराबर जीरो आल्फा ने बीटा बे केवा होय तो कि समान तो बस एटलू ज काम थयुं। चलो अहीं सुधी क्लियर थयुं अने आ जे नवुं सूत्र आव्युं छे ई घणी वखत खाली जग्या में पूछी लें तो खाली जगह में कई रीतना पूछ से तो कि जयरे जो अँ लखी दू जयरे डी बराबर जीरो हो त्यारे तेना शक्य बीजन सूत्र खाली जगह थाय तो कि जो तमने घना बदी ऑप्शन हो तो ऑप्शन में घना बदा आ रीतना बना देशे तो आप खबर पड़ जाए कि भाई माइनस बी ना छेद में टू ए बराबर। तो हमें स्वाध्याय चार पॉइंट चार में आगे बढ़े तो प्रश्न नंबर पहला में पहला रकम समझा दो तो कि नीचे आपेला द्विघात समीकरण बीजना स्वरूप शोधो। पहलू काम करें तो कि बीजन स्वरूप केव नक्की करवा
પછી હું કીધું જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો, જેમ આપણું ઉદાહરણ કહેણું એમ જ આમ. તો એમાંથી હું તમને બે દાખલા હોમવર્ક આપું, એક તો દાખલા નંબર એક અને દાખલા નંબર ત્રણ. જો દાખલા નંબર બીજો શું કામ, મેં અહીંયા હું ગણાવું તો કે એમાં વર્ગમૂળવાળું કંઈક બીવાળું પદ છે એટલે થોડુંક તમને અઘરું પડે, એટલા માટે અહીંયા એને ગણાવી દો. તો સૌથી પહેલું કામ તો કે સમીકરણ 3x² 4√3x + 4 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા. તેથી a = 3, b = -4√3 ને c = 4. ચાલો સૌથી પહેલું કામ, તેથી વિવેચક d = b² - 4ac - 4√3 આખા કૌંસનો વર્ગ, 4 એ એટલે 3, સી એટલે 4. ચાલો માઇનસ છે વર્ગ છે એટલે માઇનસને જોવાનું આવશે જ નહીં. 4નો વર્ગ 16, 16 અને વર્ગ અને વર્ગમૂળ બે કેન્સલ, 16 તેરી 48, 4 તેરી 12 અને 12 ચોક 48. 48 - 48 એટલે 0. તેથી d = શું મળ્યું, 0. આ માત્ર મેં ખાલી અહીંયા જે બી સ્ક્વેર વાળું પદ હતું એમાં તમારે કઈ રીતના સાદરૂપ આપવું, ફરી પાછું કહી દઉં કે જો માઇનસ હોય એનો વર્ગ હોય તો માઇનસને આપણે કંઈ જોવાનું આવતું નથી, કેમ કે બેકી ઘાત હોય ત્યારે માઇનસ એની રીતના કેન્સલ થઈ જાય. હવે અહીંયા 4નો વર્ગ શું થાય તો કે 16 પછી આ વર્ગમૂળ 3 છે એનો વર્ગ શું થાય તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, વધ્યા 3, 16 તેરી 48. અહીંયા પણ એમ જ ચોકે 16 16 3 48 48 - 48 એટલે 0. હવે આગળનું કામ તમને આવડે જ છે, તો કે આલ્ફા અને બીટા એના બરાબર -2√2a. અહીં લખવું પડે, અહીં લખવું પડશે તો કે બીજનું સ્વરૂપ જો લખતા ભૂલાઈ ગયું. અહીં d = 0 હોવાથી ઉપરોક્ત સમીકરણના બે બીજ વાસ્તવિક અને સમાન મળશે. અહીં d = 0 હોવાથી, હવે જો મેં ડાયરેક્ટ સૂત્ર લખ્યું આલ્ફા બીટા બાય -b/2a, હવે એમને મારે સમજાવવું પડશે નહીં શું કામ, તો હમણાં જ કીધું કે વર્ગમૂળ d એ 0 થઈ જાય તો એનું કંઈ કામ નથી, એટલા માટે -b - 4√3 2a એટલે 3, તો આ થશે 4√3 2 2 4 2√3 2√3 3, તો હમણાં આની પહેલાં જે આ લેક્ચર હતો ત્યારે મેં કીધું હતું કે 3ની અંદર 2√3 સમાયેલા હોય તો 2√3 √3 લખાશે 3ની જગ્યાએ, 3√3 કેન્સલ એટલે 2√3 જે 2 વાસ્તવિક અને સમાન બીજ છે. ક્યાં ક્યાં, તો કે 2√3 અને 2√3. અને જો હું આલ્ફા બીટા લખું તમે એક્સ લખો તો પણ ચાલશે બરાબર. આ તો એક્સમાં શું થાય તો કે ઘણી વખત અલગ અલગ બીજ મળે તો એક્સ 2 વખત આવે, એના કરતાં 1 વખત આલ્ફા 1 વખત બીટા લખો તો પણ ચાલે. જો આ રીતના જ દાખલા છે એટલા માટે તમને પહેલો અને ત્રીજો દાખલો મેં હોમવર્કમાં આપ્યા છે અને બેયમાં કંઈક અલગ અલગ નિયમો એ નિયમોથી કામ થશે. ચલો આટલું કમ્પ્લીટ કરો પછી આપણે જે આગળ દાખલાઓ જોઈએ. ચાલો તો હવે જો છેલ્લે આપણે જેટલા પણ દાખલાઓ જોયા તો એમાં તમને સમીકરણો આપી દેતા હતા અને આખા આખા સમીકરણો કમ્પ્લીટ હતા, પણ આ બે દાખલાઓ જોવું જોઈએ પ્રશ્ન નંબર બીજામાં, તો કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. હવે જો આમાં કંઈક કેની વાત આવી બે દાખલાઓમાં,
અને આ બે દાખલાઓ હું તમને બોર્ડ ઉપર ગણાવીશ. બાકી ઘણા લોકોમાં એવું થાય કે એક દાખલો ગણાવે ને એક દાખલો હોમવર્કમાં, કેમ કે બે દાખલાઓમાં પદ્ધતિ તો એક જ રહેશે. હવે આની બીજી એક વાત કરું તો આ જે દાખલાઓ છે એ બોર્ડમાં દર વખતે હોય હોય ને હોય જ છે, એટલા માટે બે દાખલા હું કમ્પલસરી ગણાવીશ. બીજી વસ્તુ એ કે આના જેવા તમને હજી બીજા દાખલા હશે તો એ હું ગણાવીશ, અને તમારા ધ્યાનમાં ક્યાંય બીજા પ્રેક્ટિસ વર્કમાં તો બીજે ક્યાંય મટીરિયલમાં તમને મળે તો ખાસ ગોતજો, કેમ કે આના જેવા દાખલા બોર્ડમાં હોય જ છે. એટલે ખાસ આ દાખલાઓમાં ધ્યાન આપજો. હવે જો આની જે સૂચના છે પ્રશ્ન નંબર બેમાં, તો કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય, તો આ જે છે ને એ મોસ્ટ આઈએમપી છે. આ જે બ્લેક લાઇન કરું ને, તમને પહેલેથી કહી દીધું કે બીજ કહેવાય છે, તો કે બીજ સમાન હોય. બીજ સમાન ક્યારે થાય? તો એના માટેનો એક નિયમ અહીંયા જ નોંધ કરીને લખી દઉં, બીજ સમાન હોય એટલે કે ડી બરાબર ઝીરો હોય. આ જે નાની એવી નોંધ છે તમારા આખા દાખલાનું તમારું પ્રતિનિધિત્વ કરશે કે જો બીજ સમાન હોય એટલે હું, તો કે ડી બરાબર ઝીરો હોય. ચાલો ત્યાં સુધી કમ્પ્લીટ. હવે આપણે સમીકરણ, તો કે સમીકરણ શું છે? તો કે બે એક્સ નો વર્ગ વત્તા કે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો. હવે એમાંથી તો કે એ બરાબર બે, બી બરાબર કે, સી બરાબર ત્રણ. જો આગળના દાખલા કરતા હતા એ જ રીતના અહીંયા ફેર શું પડે, તો કાંઈ બી બરાબર તમને કે મળ્યા આગળના દાખલામાં કંઈક આંકડો ગણતો, તો એમાં કંઈ બીવાની જરૂર નથી, જે છે એમ જ રાખો. હવે વિવેચક અહીં સમાન હોવાથી વિવેચક સમાન હોવાથી ડી બરાબર શૂન્ય લેતા. જો અહીં મેં ચોખવટ કહીને લખ્યું કે આપણે વિવેચક શબ્દ કાઢી નાખીએ, અહીં શું લખીએ, બીજ અહીં સમાન હોવાથી ડી બરાબર ઝીરો લેતા. તેથી ડી બરાબર ઝીરો, તેથી ડીનું સૂત્ર શું થાય, તો કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી એના બરાબર ઝીરો થશે. તેથી બી એટલે તો કેનો વર્ગ ચાર, એ એટલે બે, સી એટલે ત્રણ બરાબર ઝીરો. ચાલો આનું સદરૂપ આપીએ, આ થશે કે સ્ક્વેર ચાર બે આઠ આઠ ત્રણ માઇનસ ચોવીસ બરાબર ઝીરો. તેથી કે બરાબર કે સ્ક્વેર બરાબર ચોવીસ, તેથી કે બરાબર વર્ગમૂળમાં ચોવીસ. તેથી કે બરાબર તો કે જો ચોવીસના ભાગ પાડશું, તો કે જો બે રીતના થાય, છ ચાર ચોવીસ થાય અને બાર બે ચોવીસ થાય, તો જેમાં વર્ગ આવતો હોય એ પદ લેવાય, તો છ ચાર ચોવીસ. તેથી કે બરાબર બે વર્ગમૂળ છ. હવે જો તમે કે બરાબર બે વર્ગમૂળમાં છ આવો જવાબ લખીને આવો ને, એટલે પેપર ચેકર તરત ખોટો પાડે. શું કામ? તો કે આપણે ત્યાં વર્ગમૂળનો નિયમ જ ભૂલી ગયા કે વર્ગમૂળમાંથી જ્યારે કોઈ પણ પદ બહાર નીકળે, જો અહીં વર્ગમૂળમાંથી આખું પદ બહાર નીકળી ગયું બે વાર, તો જ્યારે પણ આવું બને ત્યારે હંમેશા યાદ રાખવાનું કે અહીંયા કે બરાબર આપણે બે વર્ગમૂળ છ મળ્યા તો આવું લખો તો ખોટું પાડશે. તો લખવાનું શું? તેથી કે બરાબર પ્લસ ઓર માઇનસ ટુ વર્ગમૂળ બે વર્ગમૂળ છ. આવું શું કામ ને? તો કે જ્યારે કોઈ પણ પદ વર્ગમૂળમાંથી બહાર નીકળે તો એને આપણે ખબર નથી. જો એનું કારણ કહો કે આવું પ્લસ ઓર માઇનસ લખવાનું કારણ શું, તો કે હું એમ કહું કે ચારનો વર્ગ શું થાય, તો કે સોળ. માઇનસ ચારનો વર્ગ પણ શું થાય, તો કે સોળ. હવે હું એમ કહું કે સોળનું વર્ગમૂળ શું, તો કે જો સોળનું વર્ગમૂળ ક્યાં ક્યાં ત્યાં, તો કે આ બે ત્યાં કે નહીં વારાફરતી, તો આમાં ચાર લખું અને માઇનસ ચારે લખી આપું. આપણે ખબર નથી કે એ જે સોળ છે ક્યાંથી આવ્યા, માઇનસ ચારમાંથી આવ્યા કે પ્લસ ચારમાંથી આવ્યા. એટલા માટે જ્યારે આપણે ખબર નથી હોતી ત્યારે જ્યારે વર્ગમૂળમાંથી કોઈ પણ પદ બહાર નીકળે ત્યારે પ્લસ ઓર માઇનસ જવાબ આવે. એટલે આનો જવાબ થાય કે બરાબર ટુ વર્ગમૂળ સિક્સ અથવા
के बराबर माइनस टू वर्गमूल सिक्स, खबर पड़ी? એટલે તમે અહીં સુધી લખો તોય ચાલે, ના એક્સ્ટ્રા લખો તો પણ સારું લાગે. આ દાખલામાં ખબર પડી. ફરી પાછું સમજાવું કે જ્યારે બીજ સમાન હોય, જો આખો એટલી લીટીમાં જ તમારો જવાબ સમાયેલો છે. બીજ સમાન હોય એટલે હું તો કે એનું ડી બરાબર ઝીરો હશે. ડી બરાબર ઝીરો હોય તો કેનું મૂલ્ય શોધવાનું કે તો આપણે જેમ દાખલો કરતા હતા એમ જ, પણ અહીં માત્ર કેની કિંમત તમને મળશે, કેની કિંમત મળી ગઈ ભાઈ તમારે? ખાસ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ પ્લસ ઓર માઇનસ બાર કાઢવા પડે. ચાલો બીજા દાખલામાં જોઈએ કે એક્સ બરાબર એક્સ માઇનસ ટુ પ્લસ સિક્સ બરાબર ઝીરો. સમીકરણ શું છે? તો કે એક્સ માઇનસ ટુ પ્લસ સિક્સ બરાબર ઝીરો. ચાલો અંદર ગુણશું તો આ થશે કે એક્સ સ્ક્વેર માઇનસ ટુ કે એક્સ પ્લસ સિક્સ બરાબર ઝીરો. તેથી એ બરાબર કે, બી બરાબર માઇનસ ટુ કે, સી બરાબર છ. અહીં બીજ સમાન હોવાથી ડી બરાબર ઝીરો લેતા, તેથી ડી બરાબર ઝીરો, તેથી બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બરાબર ઝીરો. તેથી બી એટલે માઇનસ ટુ કે નો વર્ગ, માઇનસ ચાર એ એટલે કે, સી એટલે છ બરાબર ઝીરો. અહીં થશે ફોર કે સ્ક્વેર માઇનસ ચોવીસ કે બરાબર ઝીરો. ચાલો અહીંથી ફોર કે સામાન્ય કાઢું તો અંદર હશે કે માઇનસ સિક્સ બરાબર ઝીરો. તેથી ફોર કે બરાબર ઝીરો અથવા કે માઇનસ સિક્સ બરાબર ઝીરો. તેથી કે બરાબર ઝીરો અથવા કે બરાબર છ. આમ કેની કિંમત ઝીરો અથવા છ થશે. ચલો જો આખો દાખલો તમને સમજાઈ ગયો છે, અહીં સુધી બધાને કમ્પ્લીટ સમજાઈ ગયો છે. તકલીફ ક્યાં પડી છે? તો અહીંયા અહીંયાથી તકલીફ પડે કે સાહેબ આ બે વસ્તુ અલગ કઈ રીતના થઈ ગઈ. ચાલો એ સમજાવી દઉં. અહીં ફોર કે સ્ક્વેર માઇનસ ચોવીસ કે ન્યા સુધી બધાને કમ્પ્લીટ. પછી મેં હું કહ્યું હતું કે ફોર કે સામાન્ય કાઢ્યા, ફોર કે સામાન્ય કાઢું તો અહીં તો એક કે વધ્યા, અહીંયા માઇનસના એમને છ ચાર ચોવીસ એટલે છ વધ્યા. હવે જો બરાબર ઝીરો છે એટલે એનો અર્થ શું? તો કાની પહેલાં વાત કરી હતી કે જો બરાબર ઝીરો હોય તો કાં ફોર કે બરાબર ઝીરો હશે અથવા આ જે આખો કાઉન્સ છે એના બરાબર ઝીરો. આપણે ખબર નથી કોણ ઝીરો છે, એટલા માટે તો ફોર કે બરાબર ઝીરો અથવા કે માઇનસ સિક્સ બરાબર છે તો કે બરાબર ઝીરો અથવા કે બરાબર છે. આમ આપણે કેના મૂલ્ય સુવિધા ખબર પડી. હવે આના જેવા જો બીજા દાખલા મને દેખાય તો હું તમને એ ગણાવી દઉં છું, અથવા તો તમને કે એવા પ્રેક્ટિસ વર્કમાં તો કે બીજા મટીરિયલમાં દેખાય તો ખાસ આવા દાખલાઓ ગણજો. કેમ કે બોર્ડમાં આવો એક દાખલો હશે હશે ને હશે જ. અને અત્યારથી કીધું કે આ બે માર્કમાં પૂછાય એટલે આ ચેપ્ટરમાંથી બે માર્કમાંથી આ દાખલો હશે જ. એટલે ખાસ ધ્યાનથી ગણી લો. હમણાં જો મેં કીધું કે કેની કિંમત અહીં બે મળી, ઝીરો અથવા તો છ. હવે તમે સમીકરણ જોવો તો આ કે બરાબર તમે કદાચ અહીં ઝીરો મૂકશો તો કે બરાબર ઝીરો મૂકવાની વાત આવે. તમે કે બરાબર ઝીરો અહીંયા મૂકશો ને તો કે બરાબર ઝીરો અહીંયા મૂક્યા તો આ દ્વિઘાત સમીકરણ રહે. જો ઝીરો મૂકશો તો આખું પદ જ આ ઝીરો થઈ જાય અને આ પદ ઝીરો તો માત્ર વચ્ચે છ. એટલે અહીં કે બરાબર ઝીરો કિંમત શક્ય નથી, માટે કેની કિંમત છ થશે. એટલે આ જે કિંમત છે આપણે લેશું નહીં, બરાબર? શું કામ? તો કે જો કેની કિંમત તમે ઝીરો મૂકો તો આ ઉપજ ઝીરો થઈ જાય, આ પદ ઝીરો થઈ જાય તો દ્વિઘાત સમીકરણ રહે જ નહીં. માટે અહીં કેની કિંમત આપણે ઝીરો લેશું નહીં. આપણે કિંમત મળે છે કે બરાબર ઝીરો ને કે બરાબર છો, તેમાંથી કઈ આપણે લેવી? તો આવું ઘણી વખત આપણે કન્ફ્યુઝનમાં આવી જાય કે ક્યાંક આપણે કંઈક વસ્તુ લેવા ગયા તો બે વસ્તુ સરખી હોય એમાંથી કઈ વસ્તુ લેવી, તો ત્યારે આપણે શું જોઈએ? તો કે એ વસ્તુ આપણે ક્યાં કામ આવશે
અને કેટલી સસ્તી પડશે તો એ પ્રમાણે આપણે નક્કી કરીએ. તો અહીંયા પણ આપણે એ જ વસ્તુ જો કે જો કે બરાબર હું અહીં જીરો લઉં તો આખું આ સમીકરણ જીરો થઈ જાય. સમીકરણ જીરો થઈ ગયું તો દ્વિઘાત સમીકરણ રહે જ નહીં, એટલા માટે કેની કિંમત આપણે જીરો લેશું ને એમાંથી કઈ કિંમત લેશું તો કે બરાબર છ. ચાલો તો જો અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રકારના દાખલાઓ જોયા, હવે આપણે કુટ પ્રશ્નમાં આગળ વધીએ. તો જો સૌથી પહેલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ત્રીજો કુટ પ્રશ્ન છે, તો એની અંદર જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તેવી લંબચોરસ આંબાવાળી બનાવી શક્ય છે. જો તમારો જવાબ હામાં હોય તો તેમની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે જો આપણે આખી એક પરિસ્થિતિ તમને આપી દીધી, પછી હું કીધું કે જો આવી આંબાવાળી બનાવવાની શક્ય હોય એટલે આવું શું કામ કીધું કે જો કદાચ ડી લેસ ધેન ઝીરો મળી જાય કદાચ, તો એવા કોઈ માપ શક્ય નથી કે જેમાં આપણે આંબાવાળી બનાવી શકીએ. તો એટલા માટે પહેલાં આપણે ગોતવું પડશે તો કે વિવેચક કેવો મળે છે. તો વિવેચક ગ્રેટર દેન ઝીરો મળતો અથવા તો ઇક્વલ ઝીરો મળતો હોય તો શક્ય છે, અને શક્ય થતું હોય જો આમાં જવાબ મળતો હોય તો આપણે એની લંબાઈ અને પહોળાઈ ગોતશું. એટલે હું ગોતશું તો કે આલ્ફા અને બીટા એના બે બીજ ગોતશું. ખાલી કુટ પ્રશ્નમાં જ આવવું જોઈએ. હવે જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય તો આમાં સરખામણી કેની યાર કરી, લંબાઈની પહોળાઈ સાથે સરખામણી કરી, તો કેના માટે લાગશું આપણે. ધારો કે પહોળાઈ એક્સ મીટર છે અને લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને તેથી લંબાઈ 2x મીટર થશે. તો હવે જોઈએ તો કે લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ છે એ શું છે 2x અને પહોળાઈ છે એ x, અને આપણે ક્ષેત્રફળ આપી દીધું છે એ છે 800. તેથી 2x² બરાબર 800. તેથી x² બરાબર 800/2 એટલે મને મળશે 400. તેથી x² - 400 બરાબર 0. આવું કંઈક આપણે સમીકરણ મળ્યું. હવે તો કે જો આને તમે ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકો જો તમને આના અવયવ ડાયરેક્ટ આવડતા હોય તો, પણ આપણે ડાયરેક્ટ સોલ્વ કરવા નથી. શું કામ? તો કે આપણે કીધું છે કે જો તમારો જવાબ આમાં હોય એટલે પહેલાં એની શક્યતા ગોતવી પડશે, એટલાનો વિવેચક પહેલાં ગોતવો પડશે. તો શું કરશું કે ઉપરોક્ત સમીકરણ માટે a = 1, b = 0. શું કામ b = 0? તો કાંઈ તો વચ્ચેનું પદ છે જ નહીં. જ્યારે એ પદ ન આવેલું હોય, જો આને સાઈડમાં દેખાડ દઉં કે ax² + bx + c = 0 સાથે સરખાવો તો x² વાળું પદ છે, તો a = 1. તો bx² ક્યાંય પદ જ નથી, આમાં સીધું અચળ પદ આવી જાય 400. તો એ પદ ન હોય તો b = શું લઈ લેવાનું 0 અને c - -400. ચાલો કમ્પ્લીટ આવી સુધી. તો હવે સૌથી પહેલું કામ, વિવેચક d = b² - 4ac. ચાલો બી વાળું પદ જ નથી એટલે 0 નો વર્ગ 4, એ એટલે 1, સી એટલે -400. તો 0 - - + ચોકે 16 એટલે કે 1600. તેથી મને વિવેચક શું મળ્યો 1600, અને કેવો છે તો કે ગ્રેટર દેન 0 છે. માટે શું લખશું? આંબાવાડી બનાવી શક્ય છે કારણ કે
डी ग्रेटर देन जीरो होवाथी। हवे जो शक्य थे तो आप लंबाई अने पहोळाई गोतशुं, एटले के बे आपणे एक्स नी किंमत गोतशुं। हवे बे बीज वास्तविक अने बीन मळशे, तेथी एक्स बराबर माइनस बी प्लस और माइनस, चलो खाली एक माटे जोईए तो प्लस वर्गमूळमां डी अपन टू ए, चलो माइनस बी एटले के जीरो, वर्गमूळमां डी एटले 1600, टू ए तो के ए एटले आपणा माटे एक ज छे, तो वर्गमूळ 1600 ना छेदमां बे, तो आ थशे 40 નું વર્ગ 1600 નું વર્ગમૂળ થશે 40 છેદમાં 2 છેદ ઉડશે એટલે 20 આવશે, તેથી એક એક્સ ની કિંમત મેળવી 20। એ જ રીતના માઇનસ માટે ગોતું, માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2 એ માઇનસ 0 માઇનસ વર્ગમૂળમાં ડી એટલે 1600, 2a એટલે 1, માઇનસ વર્ગમૂળમાં 1600 છેદમાં 2 એટલે આ મને મળશે માઇનસ 40 ના છેદમાં 2 એટલે 20, એ મળશે માઇનસ 20, તેથી x બરાબર માઇનસ 20 જે શક્ય નથી। આવું શું કામ લખ્યું? તો આમાં x બરાબર 20 મેળવ્યા તો એ આપણે ત્યાં કંઈ લખ્યું નહીં, પરંતુ જો માઇનસ 20 મેળવ્યા તો મેં હું લખ્યું જે શક્ય નથી। શું કામ એવું? તો કે કોઈ દી જે માપ હોય એટલે કોઈ પણ માપ સાઈઝ હોય એ ઋણમાં હોય નહીં, એટલા માટે હું લખું તો કે જે શક્ય નથી। હવે એક્સ બરાબર 20, તેથી પહોળાઈ બરાબર 20 મીટર અને લંબાઈ બરાબર 2x, તેથી 2 × 20 એટલે કે 40 મીટર। તો અહીં છેલ્લે એક લાઈન લખશું, આમ લંબાઈ બરાબર 40 મીટર અને પહોળાઈ બરાબર 20 મીટર, બરાબર। એટલે આ રીતના આખો દાખલો કમ્પ્લીટ થાય। હવે પછી તો કે જો આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હોય તો આ રીતના આગળના દાખલામાં કામ છે, ચાલો એમાં જોઈએ। તો કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે, 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો, શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની હાલની ઉંમર શોધો। ચાલો સૌથી પહેલાં બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે। ચાલો હવે પેલું કામ, ધારો કે જો આમાં કયો મિત્ર છે આપણા એના માટે કે નક્કી નહીં કરી શકીએ, ધારો કે એક મિત્રની ઉંમર 1 વર્ષ છે અને બીજા મિત્રની ઉંમર 20 − 1 વર્ષ થશે। આવું અમારે સમજાવવું નહીં પડે કે 20 − 1 વર્ષ બીજા મિત્રની એની રીતના કેમ આવી ગઈ? તો કે જો એક વખત પરિભાજુ કે જો બેનો ટોટલ 20 વર્ષ થતો હોય તો એકની 1 વર્ષ હોય તો બીજાની મારી ઉંમર જતી તો 20માં જ મારે બાદ કરવા પડે, એ બીજાની ઉંમર હોય। હવે 4 વર્ષ પહેલાં, તેથી એક મિત્રની ઉંમર 4 વર્ષ પહેલાં, તો એ થશે એક્સ માઇનસ 4 વર્ષ, તો બીજા મિત્રની ઉંમર તો કે 20 − 1 − 4 વર્ષ, આમાં થોડુંક સાદુરૂપ આપવું પડશે તો કે આ થશે 16 − 1 વર્ષ। હવે આગળ હું કીધું તો કે બંનેનો ગુણાકાર, હવે બંનેનો ગુણાકાર 48 થતો હોય, તેથી
एक नु एक्स माइनस चार एने गुणिया सोल माइनस एक्स अने ई केटलो मळे छे तो के अड़तालीस। जो बे नो गुणाकार अड़तालीस थतो होय। चालो सादरूप आपीए, सोल एक्स माइनस एक्स नो वर्ग माइनस चौसठ प्लस चार एक्स बराबर अड़तालीस। सोल एक्स अने चार एक्स वीस एक्स माइनस एक्स स्क्वेर माइनस चौसठ माइनस अड़तालीस बराबर जीरो। माइनस एक्स नो वर्ग प्लस वीस एक्स माइनस आठ ने चार बार वधी पड़ी, एक छ ने चार दस ने एक अगियार बराबर जीरो। एक्स स्क्वेर माइनस वीस एक्स प्लस एक सौ बार बराबर जीरो। चलो हवे तमारे काम करवानुं रहे उपरोक्त समीकरण ने एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो साथे सरखावता। तेथी ए बराबर एक, बी बराबर माइनस वीस, सी बराबर एक सौ बार। चलो हवे विवेचक गोतो जे मळे ए अने लेस देन जीरो मळशे। अत्यारथी कहीं तो लेस देन जीरो मळशे जे वास्तविक अने बिन उकेल मळशे नहीं, एटले के उकेल शक्य नथी। अने आवुं थाय एटला माटे हुं लखशुं तो आ परिस्थिति शक्य नथी। बराबर आया जे काली खाली जगह राखी काम तमारे करवानुं रहेशे। चलो आ बे दाखलाओ कम्प्लीट। हवे आपणे नवा लेक्चरमां आगळना जे दाखलाओ बाकी रहे छे એમાં આપણે આગળ વધશું, પણ આ દાખલાઓમાં ખાસ ધ્યાન દેજો કુટ પ્રશ્નોમાં, કેમ કે આમાં થોડુંક મગજ તમારું માંગી લેશે। તો આજ માટે અસ્તુ, ફરી પાછા આપણે નવા લેક્ચરમાં મળીએ।